नमस्कार, હું છું બિરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લીમડી કોંગ્રેસ કાર્યકર્તાઓ તેમજ આગેવાનો દ્વારા એલઆઈસી અને એસબીઆઈ બેંક સામે એક ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સંદર્ભે જે ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમાં હાલની સરકાર સામે રોષ પણ ઠાલવામાં આવ્યો છે. એલઆઈસી અને એસબીઆઈના બેંક રોકાણકારોને પૈસા ઉપાડવા માટે હાલાકી પડી રહી છે તેમજ હાલના સમયમાં સતત મોંઘવારીને લઈ લીમડી તાલુકા કોંગ્રેસ દ્વારા એક કલાક સુધી ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે. હાલની ભાજપની સરકાર સામે સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પણ પ્રગટ કરવામાં આવ્યો છે ત્યારે આ ધરણા કાર્યક્રમમાં લીમડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ લખતીરસિંહ રાણા, દેવુભાઈ ભરવાડ, બાબુભાઈ સોલંકી, કનકસિંહ ઝાલા, રણજીતભાઈ પરાલિયા તેમજ પૂજાભાઈ ચાવડા સહિતના લીમડી તાલુકા કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે સમગ્ર ગુજરાતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનનીય જગદીશભાઈ દ્વારા ધરણાનો કાર્યક્રમ એલઆઈસી એસબીઆઈ હંમેશા આપવામાં આવ્યો છે. આપ સર્વે જાણો છો એવી રીતે જે રીતે ભાજપની સરકાર દ્વારા જે વિશ્વસનીયતા ધરાવતી હતી એવી એલઆઈસી એસબીઆઈ, બેંક ઓફ બરોડા, પંજાબ બેંક એના રોકાણકારોના જે રીતને રૂપિયા ધોઈ રહ્યા છે અને એમના માનીતા ઉદ્યોગકારો એવા અદાણી અંબાણીને ફાયદો કરવા માટે થઈ અને રોકાણકારોએ જે પોતાના બચતના પૈસા એલઆઈસીમાં મૂકેલા હોય એવા પૈસા આવી ફ્રોડ કંપનીઓ આપી અને જે રીતનું આ દેશની અરાજકતા વ્યાપી ગઈ છે આપ સર્વે જાણો છો એવી રીતે કે ભૂતકાળમાં પણ બેંકો સાથે ફ્રોડ કરીને ઘણા લોકો ભાગી ગયા છે ત્યારે હવે આ દેશમાં કોંગ્રેસ મુખ સાક્ષી નહીં બનતા લોકોને ઉજાગર કરવા અને સરકારને ચેતવણી આપે છે કે આ અંગે ત્વરિત પગલાં ભરવામાં આવે અને અત્યારે જે રીતની દેશની પરિસ્થિતિ છે એના માટે કોઈ ને કોઈ જવાબદાર હોય તો ભાજપની સરકાર છે. બેરોજગારીનો પ્રશ્ન લો, મોંઘવારીનો પ્રશ્ન લો કે આ રીતે ફ્રોડ થતા ઉદ્યોગો ઉદ્યોગકારો દ્વારા એમના માનીતા ઉદ્યોગો મોદી અને અદાણીને ફાયદો કરવા માટે થઈ અને જે રીતનું દેશનું અર્થતંત્ર તૂટી ગયું છે એ જોતાં કોંગ્રેસ અંગ્રેજો સામે પણ લડી હતી અને દેશની જનતા માટે થઈ અને ભાજપની સામે પણ લડત આપશે અને ભાજપના લોકોને ન્યાય અપાવીને જમશે એ અનુસંધાને આજે લીમડી અમે આ કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમ જિલ્લા મથકે પણ આગળ આ પછી યોજવામાં આવશે અને ગાંધીનગર ખાતે પણ સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો ભેગા થઈ અને સરકારને એક ચેતવણી આપશે કે હવે આ બધા ફ્રોડ બંધ કરો અને તમારા માનીતા ઉદ્યોગકારોને પ્રજાના પૈસે જલસા કરાવવાના બંધ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ શેરીએ શેરીએ આ લડાઈને લઈ જશે અને લોક જાગૃતિ લાવશે.